વડોદરાના પ્રાચીન અંબામાતાના મંદિર ખાતે પુરુષોના ગરબા પ્રથમ વખત બંધ રહેશે। વડોદરા શહેરના 500 વર્ષ પ્રાચીન અંબામાતાજીના મંદિર ખાતે દર વર્ષે ગુજરાતમાં એકમાત્ર પુરુષોના ગરબા યોજાતા હોય છે, તે આ વર્ષે પહેલી વખત સરકારના નિયંત્રણોના કારણે યોજાશે નહીં। વડોદરાના ઘડિયાળીપુરમાં માતા અંબા જગતની માં હરસિદ્ધિના સ્વરૂપે ઘડિયાળીપુરમાં સદીઓથી બિરાજમાન છે અને શહેરના તેમજ શહેર બહારના લાખો ભાવી ભક્તો આખી નવરાત્રી માતાના દર્શનની કતારે લાગે છે। અહીં નવરાત્રીની પ્રત્યેક સંધ્યાએ માત્ર માઈ ભક્તોના ગરબાની નામે ઓળખાતા અનોખા ગરબા થાય છે, જેને વૈશ્વિક ખ્યાતિ મળી છે। જો કે આ વર્ષે નવરાત્રીમાં દરરોજ સંધ્યાકાલીન પુરુષોની ગરબી મોકૂફ રાખવામાં આવી છે, તેની જગ્યાએ માતાજીના દર્શન અને આરતી થશે। નવરાત્રીનો પર્વ આરંભ થાય છે અને જેમ કે અહીંની ઓળખ છે કે અહીંયા પુરુષોના ગરબા રમાય છે, જે ખોટી જરા ધારણા ચાલી છે, તો સર્વ ભક્તોને સૌથી પહેલાં એ વસ્તુ જણાવવા માંગુ છું કે આ ગરબા પુરુષોના ગરબા નથી, પુરુષો માટે આયોજન થાય છે, પણ નારી શક્તિને સ્ત્રી શક્તિને બળ આપવા જે આનો ઇતિહાસ છે એના સંદર્ભમાં આ ગરબા પુરુષો દ્વારા રમાય છે અને વુમન એમ્પાવરમેન્ટ જેની આજે આપણે વાત કરીએ છીએ એને બળ આપવા અહીંયા પુરુષો માતાજીની ચુંદડી કે સાડી ઓળીને સખી રૂપે અહીંયા ગરબા માતાજીને રમે છે। પણ આ વર્ષે જે COVID-19ની મહામારી વૈશ્વિક મહામારીનું જેને રૂપ લીધું છે એ ફેલાઈ છે, એને ધ્યાનમાં રાખતા આ વર્ષે આ ગરબા યોજવામાં આવશે નહીં।